ડીસા ઉત્તર પોલીસ દ્વારા ફુવારા સર્કલ પર માસ્ક ઝુંબેશ હાથ ધરાઈ। સમગ્ર ગુજરાતમાં કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને સાવચેતી રાખવા સરકાર દ્વારા અપીલ સાથે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે। કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ગુજરાતમાં એન્ટ્રી કરી છે। જામનગરમાં 4 કેસ નોંધાયા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુરમાં એક સાથે એક જ પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે માસ્ક ફરજિયાત પહેરાવી અને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે। ત્યારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા ફુવારા સર્કલથી સંતોષી માતાના મંદિર સુધી માસ્ક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને માસ્ક પહેરાવ્યા હતા। જ્યારે કોરોના કેસોમાં વધારો થતા ઉત્તર પોલીસ દ્વારા આજે માસ્ક વિતરણ કરાયા હતા અને લોકોને સાવચેતી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, સાથે સાથે કડક કાર્યવાહી કરવાના પણ સંકેત આપ્યા હતા। શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ 1000નો દંડ વસૂલ કરવામાં આવશે તેવું ઉત્તર પોલીસ સ્ટેશનના PI જીવાઈ ચૌહાણે સાહેબે જણાવ્યું હતું।